प्रिय विद्यार्थियों, धोरण एक विषय गुजराती एक। गुजराती एक में आपने पाठ दस वडदादा जोईए छे। पाठ दस वडदादा एमां जे खाली जगह आपणे जोईशुं। पूरा वाक्य में प्रश्न ना जवाब जोई गया, एक शब्द में प्रश्न जवाब अपने जोई गया छे, तो खाली जगह पूरो आजे जोईशुं। બીજી ખાલી જગ્યા છે ટેટાનો રંગ ખાલી જગ્યા હોય છે। ટેટાનો રંગ ખાલી જગ્યા હોય છે। ત્રીજી ખાલી જગ્યા છે ઘોડાના ફળની ખાલી જગ્યા કહેવાય। જતીનને ખાલી જગ્યા ખાવાની મજા પડે। જતીનને ખાલી જગ્યા ખાવાની મજા પડી। તો આપણી આ ખાલી જગ્યા છે
હવે આપણે એમાં આપણે જવાબ લખીશું કે આંબાના ફળને ખાલી જગ્યા કહેવાય તો આંબાનું વૃક્ષ તો આપણે જોયું જ હશે તો આંબાને કયું ફળ આવે છે બે આંબાને કયું ફળ આવે તો કેરી કયું ફળ આવે કેરી કેરી એ શું કહેવાય બે ફળોનો રાજા સૌથી શ્રેષ્ઠ એટલે આપણને ભાવતું ફળ કયું કેરી એ કેરીનો રસ હોય ઉનાળાની ઋતુમાં ગરમીના દિવસોમાં આવે ઠંડો ઠંડો આપણને ખાવાની મજા આવે તો આ કેરીને ફળોનો રાજા કહેવાય છે બરોબર તો આંબામાં વૃક્ષ હોય તો પહેલા કેરી આવે કાચી કાચી કેવી હોય લીલા રંગની કોઈ પૂછે કે કાચી કેરીનો રંગ કેવો હોય તો લીલો કેવો હોય છે લીલો કાચી કેરીનો રંગ કેવો લીલો પાકી કેરીનો રંગ કેવો પીળો પાકી કેરીનો રંગ પીળો તો આ કેરી એ ફળનો રાજા કહેવાય છે તો આપણી ખાલી જગ્યા છે કે આંબાના ફળને ખાલી જગ્યા કહેવાય કે આંબાનું વૃક્ષ હોય એના પર જે ફળ આવે છે એને કયું ફળ કહેવાય કેરી કયું ફળ કહીએ છીએ કેરી ટેટાનો રંગ ખાલી જગ્યા હોય છે હવે ટેટાનો રંગ કેવો હોય તો વડના ફળને શું કહીએ છીએ ટેટા વડના ફળને શું કહેવાય ટેટા વડના ફળને ટેટા કહેવાય તો આ ટેટાનો રંગ કેવો હોય છે લાલ કેવો હોય લાલ વડલાનું મોટું જૂનું વૃક્ષ થાય એટલું આમ ખૂબ લાંબુ બહુ થતું જાય વડલાનું વૃક્ષ લાંબુ અને બહુ થતું જાય છે તો આ વડલાના ઝાડ ઉપર જે ફળ હોય છે ટેટા કહેવાય અને એનો રંગ કેવો હોય છે લાલ ટેટાનો રંગ કેવો હોય છે લાલ એટલે કે ટેટાનો રંગ કેવો હોય લાલ ટેટાનો રંગ લાલ હોય છે વડના ફળને ખાલી જગ્યા કહેવાય આપણે હમણાં જ વાત કરી કે વડનું ફળ હોય તે વડનાને કયું ફળ આવે છે ટેટા કયું આવે ટેટા બોરડીને કયું હોય બોર બોરડી હોય બોરડીનું જાડેને બોર આવે આપણે ઉત્તરાયણ વખતે ખાતા હોઈએ છીએ પછી કેળનું ઝાડ હોય એને કેળા આવે કેળનું ઝાડ હોય શું આવે કેળા કેળનું ઝાડ હોય તો કેળા તો આ વડના ફળને શું કહીએ ટેટા દરેકનું ફળ હોય એ વૃક્ષનું નામ હોય કે આંબો હોય તો કેરી આંબલીનું ઝાડ હોય આંબલીનું પણ વૃક્ષ હોય જેના જેના પાન હોય એના આંબલીના તો એને આંબલી આવે ચીકુડી હોય ચીકુડીનું વૃક્ષ તો ચીકુનું ફળ આવે આ વૃક્ષ કેવું હોય આમ નીચું બહુ ઢળતું ખૂબ ઊંચું જાય નહીં સીતાફળને પણ એવું જ હોય અનાનસ પણ એવું હોય દેખું આંબા જેટલું વૃક્ષ મોટું થાય નહીં તો વડના ફળને શું કહેવાય ટેટા વડના ફળને ટેટા કહેવાય જતીનને ખાલી જગ્યા ખાવાની મજા પડી જતીનને ખાલી જગ્યા ખાવાની મજા પડી તો
જતીન તો એ છોકરો છે એ શું છે બે દાદા સાથે ગામને પાદરે ફરવા જાય છે બરોબર આપણે શું ખાય છે એવી વાત એ શું ખાય છે તો દાદાની જોડે ગામને પાદરે ફરવા જાય છે ત્યાં વડનું વૃક્ષ જુએ છે અને દાદાને પૂછે છે એ વડલાને ડાળીઓ ખૂબ આમ લાંબી હોય છે એના પાન પણ મોટા હોય છે એનું થડ ખૂબ જાડું હોય છે અને એને વડવાઈઓ હોય છે શું હોય છે વડવાઈઓ તો જતી ત્યાં શું ખાતો હતો હિંચકા શું ખાતો હતો જતી હિંચકા બરોબર તો જતીને હિંચકા ખાતો હતો તો એને ખૂબ મજા પડી તો જતીને શું ખાવાની મજા પડી હિંચકા શું ખાતો હતો હિંચકા ખાવાની મજા પડી હિંચકા જતીને હિંચકા ખાવાની મજા પડી વડલાની ડાળ ઉપર ખાલી જગ્યા બેઠો છે આપણે વાત કરી કે વડલાને શું હતી જે અલગ અલગ ફાટા પડે ડાળીઓ કહેવાય શું કહેવાય ડાળીઓ તો એ ડાળીઓ છે જે ડાળીઓ હોય એને એના ઉપર કોણ બેઠું હતું ભાઈ વાંદરો તો વડલાની ડાળ ઉપર ખાલી જગ્યા બેઠો છે શું બેઠું હતું વાંદરો વડલાની ડાળ ઉપર વાંદરો બેઠો છે વડલાની ડાળ ઉપર વાંદરો બેઠો છે ગામને પાદરે ખાલી જગ્યાનું ઝાડ છે તો ગામને પાદરે શેનું ઝાડ હતું વડનું શેનું વડનું ગામને પાદરે વડનું ઝાડ છે તો આપણે ફરી આ ખાલી જગ્યા જોઈએ કે આંબાના ફળને ખાલી જગ્યા કહેવાય તો આંબાનું જે ઝાડ હતું એને કયું ફળ આવે કેરી આંબાના ફળને કેરી કહેવાય આંબાના ફળને કેરી કહેવાય ટેટાનો રંગ ખાલી જગ્યા હોય છે ટેટાનો રંગ કેવો હોય લાલ ટેટાનો રંગ લાલ હોય છે ટેટાનો રંગ કેવો હોય છે લાલ ટેટાનો રંગ કેવો હોય લાલ વડના ફળને ટેટા કહેવાય વડલાને જે ફળ આવે એને શું કહેવાય ટેટા આંબાના ફળને કેરી તો આપણે દરેકના ફળોના નામ પણ આવડવા જોઈએ કે એનું વૃક્ષનું નામ શું દાડમ હોય તો દાડમનું ઝાડ હોય છે ચીકુ હોય તો ચીકુનું પણ ઝાડ હોય છે એ ચીકુડી કે શું કે ચીકુડી એવી રીતે આંબલીનું પણ હોય કેળના તો પાન કેવા હોય આપણા ઘરે કોઈ સત્યનારાયણ ભગવાનની પૂજા થતી હોય કે લગ્ન પ્રસંગ હોય કે કોઈ મંદિરમાં પ્રતિષ્ઠા જેવો ઉત્સવ હોય તો ત્યાં પણ જોજો કેળના મોટા લાંબા પાન હોય તો એ પણ આટલે ઊંચે સુધી પાન તો બહુ જ મોટા હોય છે તો આ ફાળીને અને ઊંચા ખૂબ ઝાડ જેટલા ના જાય પછી ખજૂરી ખજૂરનું પણ ઝાડ હોય છે એને ખજૂર આપણે ખારેક કહીએ ને એ ખારેકનું ફળ હોય છે તે ખજૂરીનું ઝાડ કહેવાય એ ખજૂરીને પણ કેળના જેવા જ પાન હોય ખજૂરીને પણ કેળના જેવા જ પાન હોય છે પછી દ્રાક્ષ તો દ્રાક્ષના શું હોય વેલા દ્રાક્ષના શું હોય વેલા અને ઝુમખામાં જોવા મળતું એ ફળ છે
દ્રાક્ષ લીલી હોય, કાળી પણ બજારમાં આપણે જોઈએ છીએ અને ખાતા પણ હોઈએ છીએ. તો એ શેનું હોય છે બેન? દ્રાક્ષ એ વેલા પર થતું ફળ છે. દ્રાક્ષ એ ઝાડ ઉપર ના થાય, એના વેલા ચડે. જેમ દૂધી કારેલીનો વેલો પર થતું શાકભાજી છે, એમ દ્રાક્ષનું ફળ શેના પર થાય? દ્રાક્ષનો વેલા ઉપર, એના જે ખેતરમાં કે મોટો વાંડવો બનેલો હોય દ્રાક્ષનો, ત્યાં લૂમખામાં દ્રાક્ષ જોવા મળે છે. તો દ્રાક્ષ એ શેમાં જોવા મળે? આપણને વેલા ઉપર. દ્રાક્ષમાં શું હોય? વેલા. પણ નીચે પથરાયેલા ના હોય, એને તાર સાથે બાંધવામાં આવે અને એના પર આમ ફેલાતા હોય છે. અને દ્રાક્ષ ઝુમખામાં જોવા મળે છે. તો દ્રાક્ષ શેના પર આવે? વેલા પર. શેના પર આવે? વેલા પર. તો કે વડના ફળને ટેટા કહેવાય. વડના ફળને શું કહેવાય? ટેટા. જતીનને ખાલી જગ્યા ખાવાની મજા પડી. તો જતીનને શું ખાવાની મજા પડી? કઈ ખાવાનો તો બેઠો એ, બરોબર, કોઈ વૃક્ષ નીચે ગયો પણ ખાવાનો તો બેઠો. એ દાદા સાથે ગામને પાદરે ગયો તો વડનું ઝાડ જોયું. તો ત્યાં વડવાઈ અને શું કરીએ? આપણે હિંચકા ખાઈએ. શું કરીએ? હિંચકા ખાઈએ. તો હિંચકા ખાવાની એને મજા પડી. વડલાની ડાળ ઉપર ખાલી જગ્યા બેઠો છે. તો વડલાની ડાળ ઉપર કોણ બેઠું હતું? માંદરો હતો. પાઠક વાંચજો ફરી. વડલાની ડાળ ઉપર કોણ બેઠું છે? તો કોણ બેઠું હતું વડલાની ડાળ ઉપર? વાંદરો. કોણ બેઠું? વાંદરો. ગામને પાદરે ખાલી જગ્યાનું ઝાડ છે. તો ગામને પાદરે શેનું ઝાડ હતું? વડનું. તો આપણે આ ખાલી જગ્યા છે એ વાંચો અને સારા અક્ષરે નોંધમાં લખો. હું દોરડા પર
મારા ફળને કેમ કહે છે હું લાકડું વાપરું છું તો પહેલું છે હું ગોળ ગોળ ફરું છું તો ભાઈ ગોળ ગોળ શું કરે પાઠ્યપુસ્તકમાં આપણે જોઈ તો એમાં ચિત્રો પણ છે તો એક મેળાનું ચિત્ર છે તો એમાં ગોળ ગોળ શું કરે ચગડોળ શું કરે છે ચગડોળ જાંબુડિયા આવે છે તો જાંબલી રંગનું ફળ પૂછ્યું હોય
તો જાંબુ પણ જો જાંબલી રંગનું શાકભાજી પૂછ્યું હોય તો રીંગણ શું આવે રીંગણ પણ ફળ છે અને જાંબલી રંગ છે તો શું આવે જાંબુ મારા ફળને કેરી કહે છે તો કયા કોને ફળને કેરી કહેવાય આંબાને કોને કહેવાય આંબા તો આંબાના આંબો હું લાકડું આપું છું લાકડું આપણને કોણ પૂરું પાડે છે ભાઈ આપણે બનાવી શકીએ લાકડું ના તેમાંથી મળે આપણને વૃક્ષમાંથી ઝાડમાંથી વૃક્ષ કહેવાય અને ઝાડ પણ કહેવાય તો આજે આપણે આ ખાલી જગ્યા જોઈ અને આ મને ઓળખીને મારું નામ એ પણ તમારી નોટમાં સારા અક્ષરે લખી દો આજનો આ વિડીયો